ઓફ વડોદરા. માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય વ્યક્તિનું H1N1 ઇન્ફ્લુએન્ઝાને કારણે વડોદરાની SSU હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર માંજલપુર વિસ્તારમાં રહેતા 57 વર્ષીય H1N1 દર્દીનું વડોદરાની SSU હોસ્પિટલ ખાતે મોત થયું હતું. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 57 વર્ષીય વ્યક્તિ H1N1 વાયરસથી પીડાતા હતા. આ વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ હતી. દર્દીને H1N1 ઉપરાંત અનેક બીમારીઓની સારવાર પણ આપવામાં આવી રહી હતી, ત્યારે ખાનગી હોસ્પિટલ દ્વારા તેઓને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSU હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા. તેમને SSU હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. 57 વર્ષીય દર્દીનું મોત થતાં પરિવારમાં ઘેરો શોક જોવા મળ્યો હતો. આ મામલે વધુ જાણકારી SSU હોસ્પિટલના RMO ડોક્ટર દેવસિંહ હેલૈયાએ મીડિયાને આપી હતી. એક દર્દી અમારે ત્યાં દાખલ થયેલા હતા અને એને બીમારીમાં છે તે હોસ્કિન ડિઝીઝ, પછી હાઇપરટેન્શન, ડાયાબિટીસ મેલાઇટીસ અને જે હૃદયની બીમારી કહેવાય તો ઇસ્કેમિક હાર્ટ ડિઝીઝ, એવી બધી બીમારી સાથે લેબોરેટરી H1N1B પોઝિટિવ દર્શાવતો રિપોર્ટ સાથે આવેલા અને 31 તારીખે એને દાખલ કરવામાં આવે છે અને 1 તારીખે એ 7:20 PM એક્સપાયર થયા છે. એટલે એટલી બધી કોમોર્બિડિટી હોય એટલે પ્રોગ્નોસિસ પૂર રહે, બરાબર છે. અને ISD 10 વર્ષથી હોય, હોસ્કિન ડિઝીઝ એટલે તમે સમજો ને કે એ બહુ મોટી બીમારી કહેવાય, એ હોય એટલે એનું પ્રોગ્નોસિસ આવું જ હોય, બરાબર. આપણે પ્રયત્નો કર્યા હોય, અહીંયા તો 31 તારીખે દાખલ કર્યા અને 1 તારીખે એક્સપાયર થયા છે એટલે ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા હોય અને સાથે સાથે છે તે વાયરસનું ટેસ્ટ કરાયો તો પોઝિટિવ આવી ગયો. ઉંમર તો 57 વર્ષ હતી. નહીં, લોકોને કહેવાનું કે ભાઈ ટેસ્ટ કરાવી લે, બાઈક ગભરાવાની જરૂર નથી. એક વખત છે તે વાતાવરણમાં વાયરસ આવી ગયા છે એટલે જે બીમારી આપણે વાતાવરણમાંથી વાયરસને આઇસોલેટ નથી કરી શકતા ત્યાં સુધી તકેદારી રાખવાની. અને તકેદારીમાં તો હવે આપણને સ્વાઈન ફ્લૂ છે, કોરોના છે, ઘણું બધું શીખવાડ્યું છે. હા, ટ્રાન્સમિશન ના થાય એના બધા જ પ્રિવેન્ટિવ પગલાં લેવાના.